આજે ગુડ ફ્રાઈડે ઈસાઈ ધર્મના લોકો આ તહેવારને કાળા દિવસના રૂપમાં મનાવે છે. એવી માન્યતા છે કે આ જ દિવસે ભગવાન ઈસુ મસીહાને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. આ જ કારણે ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈસુના બલિદાનને યાદ કરે છે. આ દિવસને હોલી ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે કે ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે. ઘણા લોકો પ્રભુ ઈસુની યાદમાં ઉપવાસ કરે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે. એવી માન્યતા છે કે ફ્રાઈડેના દિવસે ક્રૂસ પર ચઢાવાયા બાદ ત્રીજા દિવસે ઈસુ મસીહા ફરી જીવિત થઈ ગયા હતા. એ જ ખુશીમાં ઈસ્ટર સન્ડે મનાવવાની પરંપરા છે, જેના ભાગરૂપે આજરોજ ખ્રિસ્તી સમુદાય દ્વારા ચર્ચ ખાતે પ્રાર્થના સભા અને વિવિધ કાર્યક્રમો યોજી ભગવાન ઈસુ ખ્રિસ્તને યાદ કરવામાં આવ્યા હતા. આ રવિવારથી અમે મહાસપ્તાહની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. મહાસપ્તાહની અંદર ત્રણ દિવસો અતિ અગત્યના છે. પવિત્ર ગુરુવાર, પવિત્ર શુક્રવાર અને શનિવારની મધ્ય રાત્રિ. પવિત્ર ગુરુવાર એટલાના લીધે કારણ કે એ દિવસે પ્રભુ ઈસુએ અમે જે પુરોહિતો છીએ એ પુરોહિત પ્રણાલી એમને સ્થાપના કરી, જે સાત સંસ્કારોમાંનો એક સંસ્કાર છે. સાથે સાથે અમે જે ખ્રિસ્ત યજ્ઞ કરીએ છીએ એ ખ્રિસ્ત યજ્ઞની સ્થાપના પણ પવિત્ર ગુરુવારે પ્રભુ ઈસુએ કરેલી છે, કે જેને છેલ્લું ભોજન કહેવામાં આવે છે. પ્રભુ ઈસુને ખબર હતી કે આ છેલ્લું ભોજન લીધા પછી તેમના શિષ્યોમાંનો એક એમને દગો દેવાનો છે, અને એટલાના લીધે એમને છેલ્લું ભોજન લીધું. છેલ્લા ભોજન લીધા પછી એ પ્રાર્થના કરવા ગયા, અને પ્રાર્થના કર્યા પછી એમનામાંનો જ એક શિષ્ય હતો કે જેણે પ્રભુ ઈસુને ચુંબન કરી અને એમને પકડાવી દીધા. અને ત્યાર પછી એમના પોલિટિકલ આગેવાનો હતા અને ધર્મના આગેવાનો હતા, એ પ્રભુ ઈસુને સજા કરવા માટે રાજા પાસે લઈ ગયા. રાજાએ જ્યારે સજા ફરમાવી, ખ્રુસ ઉપર જડી દેવાની, ત્યારે પ્રભુ ઈસુએ એને સરહદ સ્વીકારી લીધો. સાથે સાથે જે પવિત્ર શુક્રવાર છે, જે ક્રુસની ખાસ નિશાની છે, એ પ્રેમનું પ્રતીક છે. પ્રેમનું પ્રતીક એટલાના લીધે કારણ કે ખ્રુસ ઉપરથી પ્રભુ ઈસુએ બે ચોરોમાંના એક ચોરને માફી આપી. ખ્રુસ ઉપરથી પ્રભુ ઈસુએ જે લોકોએ એમને દેહાંતની સજા ફરમાવી હતી એમને માફ કરવા માટે એમના માટે પ્રાર્થના કરી. અને એટલાના લીધે અમારા સૌના માટે ખ્રુસ એ પ્રેમનું પ્રતીક છે. અમે આટલે પ્રભુ ઈસુના મૃત્યુથી અમે અટકી જતા નથી, પણ પ્રભુ ઈસુ ત્રીજા દિવસે સજીવન થયેલા છે, અને એ સજીવનપણામાં અમે માનીએ છીએ કે જે પુનરુત્થાન છે. અને એટલે શનિવારે મધ્યરાત્રિએ અમે પુનરુત્થાનનો ખ્રિસ્ત યજ્ઞ ઉજવવાના છીએ. જીવન મૃત્યુ એ જીવનનો અંત નથી, પણ નવા જીવનની શરૂઆત છે એ અમને પુનરુત્થાન દ્વારા બતાવવામાં આવે છે.